મળશે. એ ફળ આપનારી વસ્તુ છે, પણ હૃદયની શાંતિ તો ભજન, કથા અને ભગવાનનું મંદિર જ આપી શકે. ઘરના ખૂણામાં બેસી અને 10 મિનિટ પરમાત્માનું ભજન કરશો એ હૃદયની શાંતિ માટે છે. આમ તો સિદ્ધાંત પ્રમાણે કહું તો જગત પારકા માટે જ જીવે છે, પરમાર્થી છે જગત. વ્યક્તિ જે કરે છે કોના માટે? કે બીજા પરિવાર માટે, સમાજ, બધા બીજા બધા માટે કરે છે વ્યક્તિ. મારો પ્રશ્ન એ છે, પોતા માટે શું કરો છો? હવે એક કામ કરો, થોડું પોતા માટે કરો. કરેલું ભજન, કરેલો સત્સંગ, કરેલું નામ જપ, કરેલું કથાનું શ્રવણ, આ બધું વ્યક્તિનું પોતા માટે હોય છે. એ ભાઈ બહેનો, થોડા તો સ્વાર્થી બનો. બીજા બધા માટે કેટલું કરીએ આપણે, થોડુંક પોતા માટે તો કરો. સારો ગ્રંથ વાંચવો, થોડી ઊંચી સમજ આવે, એ વ્યક્તિનું પોતા માટે હોય છે. અને માણસે કરવું જોઈએ. નારદજીએ કહ્યું છે, મહારાજ જે માનવ ધર્મ ત્યાગીને પણ અપક્વ અવસ્થામાં પણ જો ભજન કરે તો તેનું અમંગળ ક્યારેય થતું નથી. કેવલ સ્વધર્મનું અનુષ્ઠાન કરવાથી શું લાભ છે? ત્યક્ત્વા સ્વધર્મમ, જરા કઠિન વાત કરે પણ હવે તમે બધું સમજી શકો એટલે કહું છું. સ્વધર્મને છોડવાની છૂટ આપી. ત્યક્ત્વા સ્વધર્મમ, કોના માટે? ચરણાંબુજ હરે, હરિ માટે, પ્રભુ માટે. આવા દાખલાઓ બન્યા છે કે સ્વધર્મ છોડી અને પરમાત્માની સાથે પ્રેમ કર્યો. માની સેવા કરવી એ સ્વધર્મ છે. માની સેવા કરવી, પિતાની સેવા કરવી એ સ્વધર્મ છે. દરેક પુત્રની ફરજ છે માતા પિતાની સેવા કરે, બરાબર. પ્રહલાદે પિતાની સેવા નથી કરી અને ભરતે કઈ કઈની સેવા નથી કરી. સાસરાની મર્યાદામાં રહેવું એ આ સંસારની દરેક સ્ત્રી નો ધર્મ છે, સ્વધર્મ છે. એની સાસરાની કુળની મર્યાદામાં રહે, ધર્મ છે.